નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ધોરણ નવ વિશ્વ સંસ્કૃતનું આપણે જે એસવીએસ કક્ષાનો પેપર મિત્રો આવવાનું છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ વિડીયો છે મોકલી શકીએ તો મિત્રો જે આપણો પેપર છે તે કુલ 50 કોણનો છે અને 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે ત્યારે આપણે શરૂઆત કરીશું વિભાગ નંબર 1 થી અહીંયા તમને મિત્રો સંસ્કૃતની અંદર સાચા સામે આપેલ વિકલ્પમાંથી મિત્રો શોધીને લખવાનું છે પહેલો પ્રશ્ન છે મિત્રો પ્રાસાદ તો પ્રાસાદ એટલે શું થાય મહેલ થાય છે બીજું છે નિખિલહ નિખિલ એટલે મિત્રો સંપૂર્ણ થાય એના પછી મિત્રો નીચે આપેલા શબ્દનો સમાનાર્થ શબ્દ સુધીને લખવાનું છે તો અહીંયા મિત્રો છે એટલે મિત્રો માર્ગ થાય છે છે એના પછી વિરુદ્ધાર્થી શબ્દ મહાન તો મહાન એટલે લઘુ થાય પછી મિત્રો અહીંયા તમને આપેલું છે પુલિંગ શબ્દ સુધીને લખવાનું પુલિંગ શબ્દ છે હ નૃપતિ એટલે મિત્રો સોરી અહીંયા છે પુલિંગ શબ્દ ત્રણ વિકલ્પ આપેલા છે તેમાંથી નૃપતિહ થશે અને બીજું છે સ્નેહ તો મિત્રો અહીંયા થશે પુલ્લિંગ શબ્દ આગળ વાત કરીશું નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ સુધીને લખવાનું છે મૌનમ તો વિચાર મુદ્રા અને એના પછી જે સ્ત્રીલિંગ શબ્દ છે તે કંથાહ થશે પછી ગુજરાતી શબ્દનું સંસ્કૃત શબ્દોમાં લખવાનું છે કરવત તો એને ક્રકચ કહેવાય છે કંસમાં મિત્રો આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલગીપૂર્ણ કરવાની છે અહીંયા તમને આપેલું છે કે ખાલી જગ્યા વયમ સોરી વયમ

તેરમું છે મિત્રો શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું મિત્રો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભના દર્શન થયા મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે બીજું છે કુલાચાર એટલે શું મિત્રો કુલાચાર એટલે કુળનો આચાર પરંપરા કે રીત રઘુકુળની આ પરંપરા રઘુકુળ કી રીત સદાચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય આવા એક વચનની રામે દર્શ દશરથની આજ્ઞાનું પાલન કરી રાજત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે સકારે શેનું ફળ ભોગવવાનું છે મિત્રો રાજાના સાળા સકારે વસંત સેનાની ગુંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે અને આ કુકર્મનું ફળ તો એણે ભોગવવાનું છે પંદરમું છે સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે મિત્રો સંન્યાસી છે દ્વારપાળને આટલા લોકોના રાજપ્રસાદમાં પરેશ કરતાં રોકવાની ના પાડે છે સંધ્યાસીઓ પંડિતોને વિદ્યાર્થી બ્રહ્મચારીઓની સ્ત્રીઓને અને કન્યાઓને ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે સોળમું છે મહાભારતકાલે શત્રુ અને મિત્ર થવાનું શું કારણ બતાવ્યું છે તો મિત્રો મહાભારત મહર્ષિ વેદવ્યાસી વ્યવહારને શત્રુ અને મિત્ર થવાનું કારણ બતાવ્યું છે એના પછી સત્તરમું છે પાંચ અક્ષય અક્ષયનિધિ ક્યાં ક્યાં છે તો ચારિત્ર્ય સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રો તે પાંચ અક્ષય નીતિ છે અઢાર મુજબ કઈ પાંચ બાબતો ધીમી ધીમી થાય છે તો મિત્રો રસ્તો ધીમે ધીમે કપાય ગોદડી ધીમેથી સિવાય પર્વત ધીમેથી ઓળંગાય વિદ્યા ધીમેથી પ્રાપ્ત થાય અને ધન ધીમેથી કમાવાય વિભાગ સિંહ ઉપર જઈશું અહીંયા મિત્રો વિભાગ સીની અંદર તમને એક કૃત્ય આપેલો છે તેને વાંચી સમજી અને એ નીચે પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નોના જવાબ મિત્રો તમે અહીંયાથી મેળવી શકો છો એના પછી મિત્રો ગદ્યખંડ બીજો આપેલો છે જેનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જેમાં મિત્રો તમને એક ગદ્યખંડનો અહીંયા તમને ત્રણ ગુણ મળી જશે તમે સારી રીતે મિત્રો આનો અનુવાદ કરી શકો છો પછી નાટ્યખંડ છે એનું પણ મિત્રો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અહીંયા તમને બે આપેલા હશે કોઈપણ એકનો અનુવાદ કરવાનો છે બરાબર એના અથવામાં બીજો પણ અનુવાદ કરવાનો આવે છે બરાબર પરંતુ તમારે અહીંયા કોઈપણ એકનો અનુવાદ મિત્રો ગત્યખંડનું જે સંવાદરૂપે છે એનું કરવાનું છે પછી મિત્રો અહીંયા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે પદ્યખંડ આપેલો છે એનો અનુવાદ તમારે અહીંયા માતૃભાષામાં કરવાનો છે કોઈ પણ એકનો કરવાનો રહેશે જેના ત્રણ ગુણ છે વિભાગ ડીની વાત કરીશું અહીંયા રેખાંકિત પદોની શુદ્ધ કરી ગદ્યખંડમાં ફરીથી લખવાના છે મિત્રો અહીંયા રેખાંકિત આપેલા છે તેને આપણે શુદ્ધ કરવાના છે અને પછી ફરીથી લખવાના રહેશે એમ તમને ચાર આપશે શબ્દો અને તેના ગુણ છે ચાર પછી શ્લોક પૂર્તિ કરવાની છે કોઈ પણ એક એક શ્લોક પૂર્તિના બે ગુણ છે બરાબર તો કોઈ પણ એક શ્લોક પૂર્તિ કરી શકો છો પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે જે પણ મિત્રો તમે જોઈ શકો છો બરાબર પ્રશ્નો આપેલા છે એની નીચે તમને જવાબ પણ મળી જશે અર્થવિસ્તાર કરવાનો છે અર્થવિસ્તારની વાત કરીએ તો મિત્રો તમને અહીંયા એક આપેલો છે બરાબર એનો અર્થવિસ્તાર અહીંયા તમે જોઈ શકો છો અને બીજો અથવામાં પણ તમને પૂછી શકે છે જેના બે ગુણ છે તો આવી રીતે તમારું પેપર મિત્રો આવશે આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા